કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 4 પર્યાવરણ વિષયમાં પાઠ્યપુસ્તકની અંદર 23મો ચેપ્ટર દેશ પરદેશ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળનું એજ પાઠના આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નો કરીશું. એમાં પહેલો પ્રશ્ન આપણે વિકલ્પો તરીકે આપ્યો છે, તેમાં પહેલો પ્રશ્ન જોઈશું. અરવિંદ કાકા ક્યાં રહે છે? બ્રિટન, દુબઈ, અબુધાબી કે ઇરાક? તો જવાબ શું આવશે? અબુધાબી. બીજો છે, અબુધાબી થી ભારત સુધીની યાત્રા અરવિંદ કાકાએ સામા કરી? કારમાં, વિમાનમાં, બસમાં કે જહાજમાં? તો અહીં જવાબ શું આવશે? વિમાનમાં. ત્રીજું છે, વિમાન જ્યાંથી ઉપડે છે અને ઉતરે છે તે સ્થળને શું કહેવાય? રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બંદર કે વિમાન મથક, એરોડ્રોમ? તો જવાબ શું આવશે? વિમાન મથક. ચોથું છે, અબુધાબીની આજુબાજુના દેશોમાં ભૂમિ પ્રદેશો કેવા છે? લીલાછમ જંગલ પ્રદેશો, રણ પ્રદેશો, પર્વતીય પ્રદેશો, સપાટ મેદાની પ્રદેશો? તો એ જવાબ શું આવશે? રણ પ્રદેશો. આગળ છે પાંચમું, અબુધાબીમાં કઈ જીવન જરૂરી વસ્તુની અછત છે? પેટ્રોલ, ડીઝલ, પાણી કે કેરોસીન? જવાબ શું આવશે? પાણી. અબુધાબીના રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે? આંબો, બાવળ, આસોપાલવ કે ખજૂર? તો એ જવાબ શું આવશે? ખજૂર. સાતમું છે, અબુધાબીથી ભારત વિમાનમાં આવતા કેટલા કલાક લાગે છે? 20 કલાક, 2 કલાક, 10 કલાક કે 5 કલાક? તો એ જવાબ શું આવશે? 2 કલાક. આઠમું છે, અબુધાબી અને અરબ દેશોની મુખ્ય ભાષા કઈ છે? ઉર્દુ, હિન્દી, અરબી કે અંગ્રેજી? તો એ જવાબ શું આવશે? અરબી. આગળ છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું છે, અબુધાબીના રણ પ્રદેશની જમીનમાંથી ખનીજ તરીકે ખાલી જગ્યા મોટા પ્રમાણમાં મળી આવે છે? તો જવાબ આવશે તેલ. બીજું છે, ઝીલ અને તેના પિતા અરવિંદ કાકાને લેવા ખાલી જગ્યા ગયા? તો જવાબ આવશે વિમાન મથકે. ત્રીજું છે, અબુધાબીનો મોટાભાગનો વિસ્તાર ખાલી જગ્યા છે? તો અહીં જવાબ આવશે રણ પ્રદેશ. ચોથું છે, અબુધાબીનું ચલણી નાણું ખાલી જગ્યા છે? તો એનો જવાબ આવશે દિરહામ. પાંચમું છે, રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે? રેતીના ઢૂંણા. જવાબ શું હશે? રેતીના ઢૂંણા. છઠ્ઠું છે, નીતા કાકીએ ખાલી જગ્યામાં ગાઢ લીલોતરી અને ઠંડક જોઈ? તો જવાબ આવશે ગુજરાત. સાતમું છે, અબુધાબીમાં ખાલી જગ્યા પાણી કરતા સસ્તું છે? તો જવાબ શું હશે? પેટ્રોલ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, તેની અંદર આપણને ખરા ખોટા આપ્યા છે. ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની આપણે કરવાની છે. પહેલું છે, અબુધાબી ભારતથી પૂર્વમાં આવેલો દેશ છે? તો આ વિધાન ખોટું છે, બરાબર છે. બીજું છે, અબુધાબીની આજુબાજુ રણ પ્રદેશ છે? તો આ વિધાન ખરું છે. અરવિંદ કાકાનું વતન અબુધાબી હતું? તો આ વિધાન ખોટું છે. ત્યાં તેઓ શું કરવા ગયા હતા? કામ કરવા માટે ગયા હતા. ચોથું છે, ખજૂર એ રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે? તો આ વિધાન ખરું આવશે. પાંચમું છે, અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતા મોંઘું છે? તો આ વિધાન ખોટું છે. પેટ્રોલ પાણી કરતા મોંઘું નથી, પરંતુ પાણી પેટ્રોલ કરતા મોંઘું છે. છઠ્ઠું છે, અબુધાબીમાં મકાનો ઊંચા અને કાચની બારીવાળા હોય છે? તો આ વિધાન ખરું આવશે. આગળ છે, અબુધાબી એ યુનાઇટેડ અરબ ઇમારત એટલે કે UAEની રાજધાની છે? તો આ વિધાન ખરું આવશે. ચોથો છે પ્રશ્ન, બંધ બેસતા ઝોડકા રચો. પહેલું છે અબુધાબી, તો તેનો જવાબ આવશે રણ પ્રદેશ વાળો વિસ્તાર. જૂનાગઢ, તો એ પર્વતીય અને લીલોતરી વાળો વિસ્તાર છે. પેટ્રોલિયમ એ અરબ દેશોનું મુખ્ય ખનીજ છે. ખજૂર, તો એનો જવાબ આવશે અબુધાબીમાં જોવા મળતું મુખ્ય વૃક્ષ, બરાબર. ત્યારબાદ માંગ્યા મુજબ ઉત્તર લખો. અહીં અહેવાલ લખવાનો છે, બરાબર છે, જેની ચર્ચા આપણે પાઠ્યપુસ્તકની અંદર કરી જ ગયા છે, તો તે અહીં આપણે કરતા નથી. અહીં પ્રશ્ન નંબર 2 જે આપ્યો છે, ચલણી નોટો આપી છે, એ પણ આપણે પાઠ્યપુસ્તકની અંદર કરી જ ગયા છે, બરાબર છે, તો તમારે જાતે લખવાનું રહેશે. આગળ છે, આપણે પ્રશ્ન નંબર 6 કરીશું, બરાબર છે. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે, તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો ક્યાં? આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. આગળ છે બીજો પ્રશ્ન, તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો જવાબ આવશે, ભારતની ચલણી નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. ત્યારબાદ આગળ છે ત્રીજો પ્રશ્ન, 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો, તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો?
આ પ્રશ્નની ચર્ચા આપણે કરી જ છે, બરાબર? તો તમારે જાતે લખવાનું છે. કેટલી ભાષાઓમાં જોઈ શકાય છે? તો 15 ભાષાઓમાં, બરાબર છે. આગળ છે, ભારતની ચલણી નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો ભારતની ચલણી નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે. પાંચમું છે, અરવિંદ કાકા સાથે કોણ કોણ ભારતમાં આવ્યા હતા? તો જવાબ આવશે, અરવિંદ કાકા સાથે તેમના પત્ની નીતાબહેન, પુત્રી હેન્સી અને પુત્ર પોલ ભારતમાં આવ્યા હતા. છઠ્ઠું છે, હેન્સીએ વિમાનમાંથી નીચે શું શું જોયું? તો જવાબ આવશે, હેન્સીએ વિમાનમાંથી વાદળા, રેતાળ પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ધુવા જોયા. આગળ છે સાતમો પ્રશ્ન, અબુધાબીના રણ પ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે? તેના ફળને શું કહેવાય છે? તો જવાબ છે, અબુધાબીના રણ પ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે, તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર સુકાઈ જાય છે ત્યારે તેને ત્યારે ખારેક કહેવાય છે. આગળ છે આઠમો પ્રશ્ન, ભારતના ચલણ અને અબુધાબીના ચલણ જણાવો. તો ભારતનું ચલણ રૂપિયો અને અબુધાબીનું ચલણ દિરહામ છે. નવમું છે, ગુજરાતની ભાષા અને અબુધાબીની ભાષા કઈ છે? તો ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી છે. દસમો પ્રશ્ન છે, ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે, કેમ? તો જવાબ છે, ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે, કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે, માટે ત્યાં ખજૂરના વૃક્ષો વધુ પ્રમાણમાં થાય છે. હવે છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો જવાબ આવશે, રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે, વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. બીજું છે, ઝીલ અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા? તો જવાબ આવશે, અરવિંદ કાકા અને તેમનું કુટુંબ 5 વર્ષ પછી અબુથી ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું. તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી ઝીલ અને તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા. ત્રીજો પ્રશ્ન છે, નીતા કાકીએ અબુધાબીથી લાવેલી કઈ વસ્તુઓ બતાવી? તો જવાબ આવશે, નીતા કાકી બેગ ખોલી બધા માટે લાવેલી ભેટ બતાવી, સ્વાદિષ્ટ ખજૂર આપી, ત્યાંની ચલણી નોટો અને સિક્કા બતાવ્યા, તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા. આગળ છે, રણ પ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું છે, શા માટે? તો જવાબ આવશે, રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, પરંતુ રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે, તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, પરંતુ પાણી જોઈએ તે પ્રમાણમાં મળતું નથી, તેથી રણ પ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું છે. પાંચમો પ્રશ્ન છે, અબુધાબીમાં મકાનો કેવા હોય છે? તો જવાબ આવશે, અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓ વાળા હોય છે, ત્યાં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. હવે આગળ છે છઠ્ઠો પ્રશ્ન, અબુધાબીમાં લોકો કેવા કપડાં પહેરે છે? તો જવાબ આવશે, અહીંયા ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરે છે, પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલા રાખે છે, તેમનું માથું પણ કપડાંથી ઢાંકેલું હોય છે, સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે. આમ અબુધાબીના લોકોનો અહીંનો પહેરવેશ છે. અહીં ભારતની ચલણી નોટો બધા દેશોની ચલણી નોટો આપી છે, બરાબર છે, જે આપણે પાઠ્યપુસ્તકની અંદર કરી જ ગયા છે, બરાબર? તો અહીં આપણે એ કરતા નથી. આગળ છે કે ભારતીય ચલણની નીચે મુજબની નોટોના ચિત્રો મેળવી નીચે ચટણો. 2000ની, 200ની, 50ની, 20 રૂપિયાની, 2 રૂપિયાની અને 1 રૂપિયાની નોટોના ચિત્રો, નોટો નથી ચોંટાડવાની પરંતુ તેના ચિત્રો મેળવીને તમારે અહીં ચોંટાડવાનું છે, બરાબર છે. આગળ છે, અહીં આપણને વિકલ્પો આપ્યા છે, એમાં પહેલું છે, અરવિંદ કાકા કયું શહેર છોડીને નોકરી કરવા અબુધાબી ગયા હતા? અમદાવાદ, દિલ્હી, જુનાગઢ કે વડોદરા? તો અહીં જવાબ શું હશે, જુનાગઢ. બીજું છે, જુનાગઢથી ટ્રેનમાં દિલ્હી જતા 20 કલાક લાગે છે અને અબુધાબીથી વિમાનમાં જુનાગઢ નજીકના એરપોર્ટ પર આવતા 2 કલાક લાગે છે. આ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં જવાબ આવશે બ, જુનાગઢથી દિલ્હી કરતા જુનાગઢથી અબુધાબી દૂર છે. ત્રીજું છે, અબુધાબીમાં કયા ફળને રાષ્ટ્રીય ફળ તરીકે સ્વીકારાયું છે? તો અહીં જવાબ આવશે ખજૂર. અબુધાબીમાં ખજૂર વધુ પ્રમાણમાં થાય છે એટલે ખજૂરને રાષ્ટ્રીય ફળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
બરાબર છે. તો આમ અહીં આપણો આજે પાઠ છે એ સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.